પશ્ચિમ બંગાળ હાઈકોર્ટ દ્વારા મમતા સરકારના ઓબીસી અનામતના મુદ્દે આપેલા ચુકાદા સામે મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરવા સાથે મુસ્લિમ અનામત માટેના આપેલા નિવેદન વિરુદ્ધ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર સાથે મમતા બેનર્જીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઓબીસી અનામત સામે હાઈકોર્ટના આદેશ બાદ આ મુદ્દે સુપ્રીમમાં જવાની વાત મમતા બેનર્જીએ કરી મુસ્લિમ અનામતનો રાગ પણ આલાપતા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ શહેરના 532 સર્કલ ખાતે ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મમતા બેનર્જીના પુતળાનું દહન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન વેળા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ઓબીસી મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે મુસ્લિમોની તુષ્ટિકરણના કારણે મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમગ્ર મુસ્લિમોને એનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો, જે નિર્ણયની સામે હાઈકોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો છે. આ નિર્ણયને અમાન્ય રાખવા મમતા બેનર્જીએ જાહેરાત કરી છે, જેના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જીના પુતળા દહન કરીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. મમતા બેનર્જીએ 4 દિવસ પહેલાં એક જાહેર રેલીમાં કીધું છે કે હું કોર્ટના આદેશને માનવાની નથી. આ પ્રકારના નિર્ણય કરીને મુસ્લિમ તુષ્ટિકરણની હઠ મમતા બેનર્જી બતાવી રહી છે. સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઓબીસી સમાજમાં નિર્ણયની સામે વ્યાપક આક્રોશ છે અને એ આક્રોશને વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચા દ્વારા ભરૂચમાં મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવીને અમે આ રોષ વ્યક્ત કરી રહ્યા છીએ.